ગુજરાત સરકારની બેકાળજીના કારણે ફરીથી આજે પેપર ફૂટ્યું પેપર ફૂટવાનો સિલસિલો જારૂ છે ગુજરાતમાં ફટાકા નથી ફૂટતા એનાથી વધારે પેપર ફૂટે છે અને દુઃખની વાત એ છે કે ન તો ભાજપ સરકારને શરમ આવે છે કે ન એના મંત્રીઓને શરમ આવે છે કે ન એ નેતાઓને શરમ આવે છે ફરીથી પેપર ફૂટ્યું લાખો ઉમેદવારોના સપના તૂટ્યા છે એમને એમ પેપર નથી ફૂટતું જ્યાં સુધી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી લેવલે પગલાં નહીં લેવાય ત્યાં સુધી પેપર ફૂટતા રહેશે અને હવે ફરીથી મીડિયાની સામે આવશે ભાજપના નેતાઓ હસતા હસતા કહેશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈને છોડવામાં નહીં આવે પેપર જેણે પણ લીક કર્યું છે એને મૂકવામાં નહીં આવે તો ચમરબંધીને પકડશે જ નહીં ફરીથી ચૂંટણીઓ આવશે બોર્ડ લગાડશે ભાજપ સરકાર ફરીથી પ્રજાને ભરમાવવા માટે કરોડો રૂપિયાના બોર્ડ લગાડી અને ફરીથી મત લઈ જશે મત લેવામાં માસ્ટરી છે તમારી પરંતુ એક એવી પરીક્ષા દેખાડો કે જે તમે વ્યવસ્થિત લઈ શક્યા હો અને જે લીધી છે કદાચ અને લીક નથી થયા એના ઉપર પણ શંકા ઉપજે છે કદાચ તેમાં પણ ગડબડ થઈ હોય પણ બહાર નો આવી હોય ખબર નહીં ગુજરાતની જનતાએ ખૂબ તમારા ઉપર વિશ્વાસ મૂકીને એકસો છપ્પન સીટ આપી છે ભાજપે શું આપ્યું પેપર લીકનો સિલસિલો આપ્યો છે આજે દુઃખ સાથે કહેવું પડશે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું ડિમાન્ડ કરું છું કે મુખ્યમંત્રી પોતે આની જવાબદારી લે જે પણ મંત્રી જવાબદાર છે એ રાજીનામું આપે અને નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પેપર લીકના સિલસિલાઓની તપાસ થાય અને એક એકને એ સજા કરવામાં આવે એવી માંગ કરીએ છીએ માત્ર ચમરબંધીને કમર તોડને આ બધી વાતો રહેવા દેજો